હિંમતનગર તાલુકાના બળવંતપુરા કંપાના એક દંપત્તિએ દિવ્યાંગો માટે અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે આ દંપતિ દિવ્યાંગ છે પરંતુ અન્ય દિવ્યાંગો માટે રોજગારી આપવાનો અનોખો પ્રયાસ શરૂ કર્યો છે આ દિવ્યાંગ દંપત્તિએ દિવ્યાંગ ગૃહ ઉદ્યોગની સ્થાપના કરી છે આ દંપતી સાબુ પાવડર વોશિંગ પાવડર ડિશવોશ ટાઇલ્સ ક્લીનર જેવી બાર જેટલી પ્રોડક્ટો બનાવે છે અને આ વસ્તુઓને વેચાણ માટે દિવ્યાંગોને જ પસંદ કર્યા છે જેમાં એકસો પચાસથી વધુ દિવ્યાંગો માલસામાન વેચીને રોજગારી મેળવી રહ્યા છે આ બાબતે જગદીશ પટેલ જણાવે છે કે પોતે દિવ્યાંગ છે પણ બિચારા બાવળા નથી શારીરિક અક્ષમતા કરતાં માનસિક કમજોરી વ્યક્તિને વધુ પાંગળો બનાવે છે અમે શારીરિક રીતે અશક્ત છીએ પરંતુ માનસિક રીતે નહીં તેઓ જણાવે છે કે હું અને મારી પત્ની પહેલાં બહારથી હોલસેલમાં સાબુ ખરીદતા અને વેચતા જેમાં અમને ઓછો નફો મળતો જેથી પોતે કંઈ કરવા માટે વિચાર્યું અને પરિવારની મદદથી ગુરુ શક્તિ ડિટર્જન્ટ દિવ્યાંગ ગૃહ ઉદ્યોગની સ્થાપના કરી સાબુ બનાવવાનું યુનિટ બનાવી અમે સાબુ સહિત બાર વસ્તુઓનું પ્રોડક્શન કરી વેચાણ કરી રહ્યા છે આ કામમાં સાત જેટલા અન્ય લોકોને રોજગારી પણ મળી રહી છે વધુમાં તેમણે ઉમેર્યું કે મારો અને મારી પત્નીનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગોને પગભર કરવાના હોય અમે આ વસ્તુઓના વેચાણ માટે દિવ્યાંગોને જ પસંદ કર્યા છે હાલમાં તેઓ એકસો પચાસ જેટલા દિવ્યાંગોને પોતાનો માલ હોલસેલમાં વેચે છે જેથી તેઓ આગળ આ માલનું વેચાણ કરી નફો મેળવી રોજગારી કમાઈ શકે હાલ મારી ફેક્ટરી બવંતપુરા કંપનીની અંદર છે હું અને મારી પત્ની બંને દિવ્યાંગ છીએ અને હાલ મારે ત્યાં સાબુ પાવડરની મેં ફેક્ટરી નાખી દિવ્યાંગ ગૃહ ઉદ્યોગનું મારું નામ છે ફેક્ટરીનું અને એની અંદર પ્રોડક્ટ ગુરુ શક્તિ ડિટર્જન્ટ નામને હું બનાવું છું ટોટલ બાર પ્રોડક્ટ બનાવું છું અને જે બી પ્રોડક્ટ જે બને છે એ ફક્ત દિવ્યાંગો અને વિધવા બહેનો માટેનું કામ કરું છું અને હાલની તારીખમાં મારી જોડે એકસો સિત્તેર દિવ્યાંગો વીસ વિધવા બહેનો છે જે પ્રોડક્ટ જે બનાવું છું એ ફક્ત દિવ્યાંગો અને વિધવા બહેનોને હું વેચવા માટે આપું છું હાલની તારીખમાં જે બી પ્રોડક્ટ છે એ કસ્ટમરને ડાયરેક્ટ સસ્તી પડે તો દિવ્યાંગો જોડે લેવા માટે જાય એ અમારો અને મારી પત્નીનો ધ્યેય છે એટલા માટે હું દિવ્યાંગો સિવાય અમે કોઈને વેચવા માટે આપતા નથી જે દિવ્યાંગો છે જેની પરિસ્થિતિ નથી જે લોકોને કામ કરવું છે તો અમે એ લોકોને ગાડી પણ અમે આપીએ છીએ એ લોકોને અમે પેમેન્ટ બાકી રાખીને એ લોકોને વેપાર કરવો હોય તો અમે બધી જ રીતે આજ અમે હેલ્પ કરીએ છીએ જે અત્યાર સુધી સરકારે હેલ્પ નથી કરેલી એ હેલ્પ અત્યારે દિવ્યાંગ ગૃહ ઉદ્યોગ એટલે હું અને મારી પત્ની એ દિવ્યાંગોને અમે રોજીરોટી પૂરી પાડીએ છીએ કે જે દિવ્યાંગો છે એ આત્મનિર્ભર બની શકે અત્યાર સુધી કોઈ પ્રયત્ન આત્મનિર્ભર બનાવવા માટેનો કોઈ સરકારે કે કોઈ કંઈ કર્યું નથી જે અત્યારે દિવ્યાંગ ગૃહ ઉદ્યોગે જે આ બેડું પકડ્યું છે કે એક હજાર દિવ્યાંગોને કામ અમારે પાંચ વર્ષની અંદર અમારે આપી દીધું છે તો લોકોને ખબર પડે કે દિવ્યાંગો આત્મનિર્ભર બની ગયા છે આ સાથે તેઓ વીસ જેટલી વિધવા બહેનોને પણ વેચાણ માટે પોતાનો માલ આપે છે તેમની બનાવેલી વસ્તુઓ જેવી કે સાબુ પાવડર વોશિંગ પાવડર ડિશવોશ ટાઇલ્સ ક્લીનર ફ્લોરિંગ ક્લીનર બનાવે છે તેઓ દિવ્યાંગજન થકી જ તેમના માલનું વેચાણ કરે છે દિવ્યાંગ ભાઈ બહેનને ઘરે જ ઇકો વાન થકી માલસામાન પહોંચાડી વેચવામાં મદદ કરે છે તેમનો ટાર્ગેટ એક હજાર જેટલા દિવ્યાંગોને રોજગારી આપવાનો છે જેના થકી દિવ્યાંગ ઇકો વાન ચલાવી માલસામાન વેચી અને રોજગારી મેળવી શકે આ ઉપરાંત ઉત્પાદિત સામાનનું વેચાણ કરતા દિવ્યાંગ ઈશ્વર રાવળ જણાવે છે કે એક અકસ્માતમાં તેઓએ પોતાનો એક હાથ ગુમાવ્યા બાદ પોતે પરિવાર પર બોજ હોવાનું માનતા પરંતુ તેવામાં જગદીશ પટેલ સાથે પરિચય થયો અને તેમના નવા જીવનની શરૂઆત થઈ જગદીશ પટેલે એક ઇકો આપી છે જેથી ગામડે ગામડે જઈ દિવ્યાંગ સાબુ સહિત બાર જેટલી વસ્તુઓનું વેચાણ કરી આજે મહિને રોજગારી છે આ બે સંતાનો પણ છે એક દીકરી અને એક દીકરો બંને સંપૂર્ણ રીતે સ્વસ્થ છે જેથી તેઓ પણ તેમના કામમાં મદદરૂપ બને છે ક્યારેક ગાડીમાં સામાન ચઢાવવા માટે કોઈકની મદદની જરૂર હોય ત્યારે તેમના સંતાનો અને પરિવાર તેમની મદદે આવે છે સંતાનો તેમને ક્યારેક દિવ્યાંગ હોવાનો અનુભવ થવા દેતા નથી તેમના પરિવારની મદદ થકી દિવ્યાંગતા ભુલાવી ચૂક્યા છે પરંતુ તેમને જરૂર છે તેમની તેઓ મદદ કરી પગભર કરવા માંગે છે સમાજમાં દિવ્યાંગતાની દિવ્યતા પ્રસરાવવા પોતાનાથી બનતા પ્રયત્નો થકી ફૂલ નહીં તો ફૂલની પાંખડી તેઓ અર્પણ કરી રહ્યા છે